કોરોનાની મહામારીને ધ્યાને લઈને જિલ્લાની ચેકપોસ્ટ ફરી શરૂ કરવામાં આવે, સાથે સરકારી કેડમાં કોરોનાના સારવારનો સમાવેશ પણ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. ઉના તાલુકા યુવા કોરી સમાજના ઉપપ્રમુખ વિનોદભાઈ બામણિયાએ આજે પત્ર લખી સરકાર પાસે માંગ કરી છે કે હાલ ચાલી રહેલ કોરોના મહામારીના વધતા જતા કેસોનો આંકડો રોજ વધતો હોય ત્યારે અગાઉ જ્યારે કેસ નહોતા ત્યારે આરસી દ્વારા જિલ્લા બોર્ડર સીલ કરવામાં આવેલી એ હાલ કેસ વધતા ખોલવામાં આવી છે, જે તત્કાલ આ મહામારીને ધ્યાને લઈ ચેકપોસ્ટ ઉપર આરોગ્યની તપાસ કરી પ્રવેશ આપવામાં આવે જેથી મહદઅંશે કેસ રોકી શકાય. સાથે થોડાક સમય પહેલામાં અમૃતમ આયુષ્યમાન કાર્ડમાંથી અમુક બીમારીઓ બાદ કરવામાં આવી છે. ત્યારે હાલ લોકડાઉન દરમિયાન લોકોનો રોજગાર ધંધા પણ પાડી ભાગ્યા છે, ત્યારે આપના માધ્યમથી લોકોની પરિસ્થિતિ પર આપની સંવેદનશીલની ઓળખ મુજબ આ યોજનામાં કોરોના સારવારનો પણ સમાવેશ કરી લોકોની સંવેદના વહેલી તકે ધ્યાને લઈ કોઈ યોગ્ય કાર્યવાહીની માંગ કરી છે. પાયલમાં ભણ્યા જેડેશ ટીવી ઉના. વિનોદ બામણિયા, યુવા કોળી સંગઠન ઉપપ્રમુખ ઉના તાલુકા. આજરોજ અમે મુખ્યમંત્રી ગુજરાત રાજ્યશ્રીને એક અરજ કરવા આવ્યા છે કે કોરોના મહામારીને ધ્યાનમાં લઈ કે ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાની જે ચેકપોસ્ટો જે બંધ કરવામાં આવેલી હતી એને ફરી શરૂ કરવામાં આવે અને ત્યાં આવતા જતા સુરતથી કે અન્ય શહેર મોટા શહેરોમાંથી જે લોકો આવે છે તેની આરોગ્ય ટીમ દ્વારા તપાસ કરી અને પછી જિલ્લામાં પ્રવેશ કરવા દેવામાં આવે અને સાથે સાથે મા અમૃતમ કાર્ડ તથા આયુષ્યમાન કાર્ડમાં જે સરકારશ્રીએ જે યોજનામાં જે બીમારીઓ ઉમેરવામાં આવેલી હતી તેને બાદ કરી હતી તેને ફરી ચાલુ કરવામાં આવે અને આ લોકડાઉન દરમિયાન લોકો ધંધા રોજગાર પણ ખૂબ મોટા પ્રમાણમાં તૂટ્યા હોય ત્યારે આવી કોરોનાની બીમારી તથા અન્ય બીમારી આ કાર્ડમાં સમાવેશ કરવામાં આવે જેથી લોકોને રાહત મળી શકે અને તુરંત જ આ જે ચેકપોસ્ટો છે એને તુરંત ચાલુ કરવામાં આવે.